જિલ્લા મથક પાલનપુર ખાતે છેલ્લા 15 વર્ષથી કાર્યરત હેલ્થ ઇઝ વેલ્થ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક સંદેશાઓને લઈને સાયકલ યાત્રા કરવામાં આવે છે, જેમાં હમણાં જ આ ગ્રુપ દ્વારા પાલનપુરથી જોધપુરની સાયકલ યાત્રા કરવામાં આવી હતી, જેમાં સાયકલ યાત્રા સાથે સાથે સમાજને એક સંદેશો પણ મળી રહે તે હેતુથી બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભિયાન અને હેલ્થ અવેરનેસને લઈને આ યાત્રા નીકળવામાં આવી હતી. જ્યારે આ યાત્રા દરમિયાન 65 વર્ષીય વૃદ્ધ તેમજ 15 વર્ષનું બાળક અને 2 જેટલી મહિલાઓ સાયકલિસ્ટ આ યાત્રામાં જોડાયા હતા. આ અગાઉ પણ આ ગ્રુપ દ્વારા જેસલમેર કચ્છ સહિત વિવિધ લાંબી યાત્રાઓ કરવામાં આવી છે. આ યાત્રાનું આયોજન ગ્રુપના માર્ગદર્શક ડૉક્ટર અનીશભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી અમે ડૉક્ટર અનીશભાઈ મોદીના નેતૃત્વમાં હેલ્થ ઇઝ વેલ્થ ગ્રુપ ચલાવીએ છીએ. એ ગ્રુપનો અમારો મોટો એ જ છે, ઉદ્દેશ અમારો એ છે કે સૌથી વધુમાં વધુ લોકો સાયકલિંગ કરતા થાય, પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થાય, એ જ અમારો ઉદ્દેશ છે. બીજો ઉદ્દેશ કે અત્યારના જમાનામાં જે હાલ કોવિડની સિચ્યુએશન ચાલે છે એમાં લોકો પોતાની હેલ્થ માટે જાગૃત થાય, એ અમારો ઉદ્દેશ છે. બેટી બઢાઓ બેટી પઢાઓ એ પણ અમારો બેટી બચાવો ઉદ્દેશ પણ અમારો રહેલો છે આ સાયકલિંગ યાત્રા દરમિયાન. અને અત્યાર સુધીમાં અમે લગભગ 4 સાયકલિંગ યાત્રાઓ કરી છે લાંબી. દર વર્ષે એક લાંબી ટૂર અમે કરીએ છીએ, જેમાં આ વખતનો અમે જોધપુર પાલનપુરથી જોધપુર સાયકલિંગ કર્યું હતું. અને જે પહેલાં એક દિવસ 170 કિલોમીટર અને બીજા એક દિવસમાં 150 કિલોમીટર કરીને અમે 320 કિલોમીટરનું અંતર કાપીને જોધપુર પહોંચ્યા હતા. અને અત્યારનો જે આ યુગ જે ચાલી રહ્યો છે એની અંદર, એ યુગની અંદર અમે સ્વચ્છતા અભિયાન માટે પણ આ ઉદ્દેશ અમારો અમે અપનાવ્યો હતો. આમાં ટોટલ અમે 25 સાયકલિસ્ટ હતા. એ સાયકલિસ્ટની અંદર અત્યાર સુધીમાં ઉંમરલાયક વ્યક્તિઓ પણ અમારી સાથે જોડાયા હતા. સૌથી નાનામાં નાનો બાળક જે 15 વર્ષની ઉંમરના છે એ પણ અમારી સાથે સાયકલિંગમાં જોડાયા હતા. અને અત્યારના જે મહિલા એમ્પાવરમેન્ટ આપણે જે કહીએ છીએ એ મહિલા સશક્તિકરણ માટે પણ અમારી સાથે 2-3 મહિલાઓ પણ જોડાવેલી હતી.